અમરેલી જિલ્લાનું લાઠી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલય ધામધૂમ સાથે કાર્યકરોના ઉત્સાહ અને ઉલ્લાસથી આમ આદમી પાર્ટીનું કાર્યાલય એવા અમરેલી જિલ્લાના પ્રમુખ કમલેશભાઈ ગઢિયા, જિલ્લા મહામંત્રી પારસભાઈ સોજિત્રા, અમરેલી જિલ્લા તાલુકા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા તેમજ તુષારભાઈ ગોસાઈ, ગુજરાત મહામંત્રી ભાવિનભાઈ ધોરાજીયા તેમજ લાઠી તાલુકા પ્રમુખ ભરતભાઈ કેરાસિયા તેમજ પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહીને ગાજતે વાજતે આમ આદમી પાર્ટીનો કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. રિપોર્ટર પ્રવીણ બાવળિયાની સાથે કેમેરામેન આસિફ મકરાણી. અત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યાલયનું ઉદઘાટન થયું હોય તો આપણે એમના જે પ્રમુખ સાહેબ છે, જિલ્લા પ્રમુખ એમના કમલેશભાઈ સાથે આપણે વાતચીત કરી. કમલેશભાઈ, આજે જે આપણે લાઠીની અંદર જે ઉદઘાટન થયું જે કાર્યાલયનું, એ વિશે તમે શું કહેવા માંગો? આજરોજ લાઠી તાલુકાની અંદર જે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે લાઠી તાલુકામાં લડાવવા માટે જઈ રહ્યા છીએ, અને એના એક ભાગરૂપે આજે લાઠી તાલુકાની અંદર કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. ઓકે, સાહેબનું એવું કહેવું છે કે કાર્યાલયનું ઓપનિંગ એક લાઠીમાં ભાગરૂપે જે નવી પેઢીને અત્યારે હાલમાં જે અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ વિરુદ્ધ અત્યારે આ પાર્ટી કામ કરી રહી છે, તો આપણે એમના તુષારભાઈ સાથે જોડે વાત કરીએ. તુષારભાઈ, આ વિશે તમે શું કહેવા માંગો છો? આજે તમે મીડિયાકર્મી મિત્રો છો, તમને ખ્યાલ જ હશે કે સરકારી તંત્રની અંદર છેલ્લા 25-30 વર્ષથી અંદર કયા પ્રકારનું શાસન ચાલી રહ્યું છે. કોઈ પણ કામ તમારે કરાવવું હોય તો 5% સિવાય 3% સિવાય પતે નહીં, અને પૈસા સિવાય પતે નહીં. અને દિલ્હીની અંદર જે કેજરીવાલ સાહેબે જે મોડેલ આપ્યું છે કે સરકાર તમારા ઘર સુધી આવશે, તમારે જે કામગીરી હશે કોઈ પણ પ્રકારની તો સરકાર એની અંદર પૂરતી મદદ કરશે. તો એ શાસન દિલ્હીની અંદર હોય તો અહીંયા આપણે ગુજરાતના આપણે અમરેલી જિલ્લાની અંદર ને લાઠી શહેરની અંદર કેમ નહીં? તો એની એના એક ભાગરૂપે કે શરૂઆતથી લાઠી તાલુકા પંચાયત, અમરેલી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગુજરાતના મહાનગરપાલિકાની અંદર ચૂંટણીઓ લડાવવા જઈ રહ્યા છે, એના ભાગરૂપે આજે લાઠી તાલુકાની અંદર મધ્યસ્થ કાર્યાલય અમારું ઓપનિંગ થયું છે. તો હું લાઠી તાલુકાની અને શહેરની જનતાને વિનંતી કરીશ કે જે પણ હોશિલા યુવાનો છે, ભાઈઓ છે, બહેનો છે, અને જેને ખરેખર આ તંત્રથી થાયકા છે અને કાંઈક બદલાવ ઈચ્છે છે, એવા દરેકને હું વિનંતી કરીશ કે આવો, અમારી નહીં તો તમારી પોતાની માટે જાગો અને સાથ સહકાર આપો, અને આ ભ્રષ્ટાચાર રૂપી કચરાને આપણે સાવનો લઈ અને સાફ કરશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમે જોઈ રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ બાવળિયા સાથે કેમેરામેન આસિફ મકરાણી.